વિરમાદમનું સ્વાગત છે મહેસાણાથી સમાચાર વિસનગર એપીએમસીની ચૂંટણીમાં મતગણતરી ગત ટર્મના ચેરમેન અને આરોગ્યમંત્રીનું નિવેદન ભાજપ પ્રેરિત પેનલનો વિજય થશે ઋષિકેશ પટેલે આ વાત કરી છે ભાજપ બિનહરીફ ન થાય તે માટે આપ ઉમેદવારો ઉભા રહ્યા છે પરંતુ જીત ભાજપની જ થશે કોંગ્રેસ જે મેદાનમાં નથી ને આપ ઉમેદવારો ઉભા રહી અને ફક્ત ભાજપ બિનહરીફ ન થાય તેનું ધ્યાન રાખી રહ્યું છે કેટલાક અસંતુષ્ટો દ્વારા केवल आ चूंटणी बिनहरीफ ना थाय एना माटेना फॉर्म भरेला है बाकी तो वनवे छे जे मतदान थयुं छे एमांथी 90% मतों ये भारतीय समर्पित पेनल ने ज मळवाना छे अने भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ आ एपीएमसी नो वहीवट संभाळी गत 5 वर्षनी माफक आवता 5 वर्ष पण खेडूतो वेपारीओ अने विसनगरना हितमां काम करवाना छे खोडलधाम ट्रस्टना प्रमुख नरेश पटेल अचानक जामनगरनी मुलाकाते पहोंच्या ज्यां नरेश पटेले पाटीदार समाजना अग्रणीओ साथे बैठक करी हती थोड़ा दिवस पहला ज नरेश पटेले भाजपना स्नेह मिलनमां हाजरी हती अने ते बाद अचानक पाटीदार अग्रणीओ साथे मीटिंग योजता अनेक तर्क वितर्क सर्जाया छे भाजप सूरत में गुजरात सौथी मोटू स्नेह मिलन योजवा जई रह्यु छे आवती काले योजानार स्नेह मिलन ने लईने तैयारी आखरी ओप अपाई रह्यो छे वनिता विश्राम ग्राउंड में योजानार स्नेह मिलन समारोह में सीएम भूपेन्द्र पटेल प्रदेश प्रमुख सहित नेताओं हाजर रहेशे समारोह में 30-50 हजार जेटला लोको हाजरी आपशे तेवो अंदाज लगावामां आवी रह्यो छे मोटा भागना तमाम कार्यकर्ताओ होवानी पण वात छे ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળની રચના થયા બાદ ભાજપના તમામ હોદ્દેદારોનું સૌથી મોટું સ્નેહ મિલનનો કાર્યક્રમ સુરતમાં થવા જઈ રહ્યો છે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે જોઈ શકાય છે કે સૌથી મોટો સ્ટેજ બનાવવામાં આવ્યો છે અહીંયા તમામ મંત્રીઓ મુખ્યમંત્રી સહિતના તમામ હોદ્દેદારો બેઠવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે ભાજપના તમામ ધારાસભ્ય તમામ કોર્પોરેટરો તમામ સાંસદો અને ખાસ કરીને જિલ્લા અને તાલુકાના પ્રમુખો સહિત તમામ લોકોનું સ્નેહ મિલન છે અંદાજે 30,000-50,000 લોકોનું આ સ્નેહ મિલનનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે સૌથી મોટા સ્નેહ મિલન કાર્યક્રમ માટેની તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતના રિંગ રોડ પર આવેલા વનિતા વિશ્રામ ખાતે 30,000-50,000 લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તમામ ખુરશીઓ ગોઠવી દેવામાં આવી છે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આવતીકાલે સાંજે 5 વાગે શરૂ થનારો આ કાર્યક્રમ રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ તમામ આવેલા મહેમાનો સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે જોકે મુખ્યમંત્રી સુરતમાં બપોરે આવ્યા બાદ વોરા સમાજના લગ્ન પ્રસંગમાં પહોંચશે સુરતના જૈન સમાજમાં 75 લોકોની દીક્ષાના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે અને ત્યારબાદ સાંજે 5 વાગે વનિતા વિશ્રામ ખાતેના ગુજરાતના સૌથી મોટા સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે જોકે આ સ્નેહ મિલન કાર્યક્રમને લઈને ગુજરાતભરના ભાજપના કાર્યકર્તાઓથી લઈ આગેવાનોમાં ખુશી છે કારણ કે આવતીકાલનો આ કાર્યક્રમ ગુજરાતના આવનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પણ અહીંયાથી તૈયાર થાય તેવા સંકેતો આપી રહી છે કીર્તેશ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સુરત મહેસાણામાં 18 અને 19 તારીખે ખાબકેલા કમોસમી વરસાદને પગલે ખેતીને ભારે અસર પહોંચી છે ખેરાલુ તાલુકામાં વરિયાળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખેરાલુમાં 2 દિવસમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે ખેતરમાં પાણી ભરાતા વરિયાળીનો પાક સંપૂર્ણ નાશ થાય તેવી પણ ભીતિ છે 1 વીઘામાં વરિયાળીના વાવેતર માટે અંદાજે 20,000નો ખર્ચ થતો હોય છે ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને પૈસા પર પણ પાણી ફેરવી નાખ્યું છે એક સમય હતો ત્યારે રસી લેવા માટે લોકોને લાઇનમાં ઉભા રહેવું પડતું હતું પરંતુ ધીમે ધીમે સ્થિતિ બદલાઈ છે હવે સરકારના પ્રયાસોથી ઘરે ઘરે જઈને લોકોને રસી અપાઈ રહી છે મધ્યપ્રદેશના રતલામમાં તો લોકોનું રસ્તા પર જ રસીકરણ શરૂ કરાયું છે આ વ્યવસ્થા એવા લોકો માટે ફાયદાકારક છે કે જેઓ પાસે ઘર નથી અથવા તો મજબૂરીમાં રસી નથી લઈ શકતા कोरोना के खतरों से निपटने के लिए पूरे देश में इस वक्त दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान चलाया जा रहा है
प्रधानमंत्री नरेंद्र मोदी के आह्वान के बाद हर घर दस्तक अभियान के तहत लोगों का घर घर जाकर टीकाकरण किया जा रहा है। लेकिन मध्य प्रदेश के रतलाम का नज़ारा बेहद खास है, क्योंकि यहां स्वास्थ्य विभाग की टीम 20 सड़क लोगों का टीकाकरण कर रही है। ये सुविधा उन लोगों के लिए बेहद खास है जो किसी वजह से टीका ले पाने में असमर्थ हैं। वैक्सीन लगाए? हाँ। तो कोई डॉक्यूमेंट है आपके पास में? नहीं है बाबूजी, कुछ नहीं। कुछ भी नहीं है? हाँ। फिर भी लगाया सामने? हाँ जी, हाँ लगाया। कितने डोज हो गए आपके? अभी तो लगाया बाबूजी। पहले डोज लगाया आपको? हाँ। खुश हो आप? रतलाम में इन दिनों ऐसे नज़ारे आम हैं, जिसमें ऑटो में बैठकर स्वास्थ्य विभाग का अमला चौराहे, गली मोहल्ले और नुक्कड़ों पर लोगों का वैक्सीनेशन कर रहा है। इसके पीछे उद्देश्य यही है कि सबको कोरोना का सुरक्षा कवच मिल सके, और इसी लक्ष्य को हासिल करने के लिए रतलाम जिला प्रशासन चौराहे पर खड़े मजदूरों के साथ साथ भीख मांगकर गुजर बसर करने वालों का भी टीकाकरण कर रहा है। भ्रमण के दौरान हमने देखा 2-3 यहाँ पर बेगर्स थे, जो जिनके पास कोई भी डॉक्यूमेंटेशन नहीं था, तो हमने यहाँ पर उनको वैक्सीनेशन कराया है, क्योंकि हमारी पहली प्राथमिकता व्यक्ति का स्वास्थ्य है। डॉक्यूमेंटेशन हम उसमें करते रहेंगे, ये हमारा पहला। मध्य प्रदेश के रतलाम का ये महा वैक्सीनेशन अभियान इस मायने में भी खास है कि इस बार जिला प्रशासन 100% टीकाकरण को लेकर बेहद सख्त है। जिला कलेक्टर ने भी सभी नोडल अधिकारियों को सख्त ताकीद की है कि इस महाअभियान में किसी भी तरह की चूक बर्दाश्त नहीं की जाएगी, जिसका असर यहां देखने को भी मिल रहा है। बहरहाल उम्मीद है कि प्रशासन की सख्ती और नोडल अधिकारियों की ईमानदारी से रतलाम जल्द ही 100% वैक्सीनेशन का लक्ष्य हासिल कर लेगा। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क। Thank you.